નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અત્યારે કોઈ પણ સરકારી કામકાજ કરવું એટલે માથાનો દુખાવો બની ગયો છે. આધાર કાર્ડ આજના સમયમાં દરેક ભારતીય માટે એક અનિવાર્ય દસ્તાવેજ છે. પછી તે સ્કૂલમાં ભણતું નાનું બાળક જ કેમ ન હોય, શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ બાળકનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હોય તો જ તેમાં શિષ્યવૃત્તિ જમા થઈ શકે છે. થોડા સમય પહેલા ભાવનગરના અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આધાર કાર્ડ ન હોવાને કારણે જ અટકી પડી હતી અને બાદમાં આધાર કાર્ડ માટે વાલીઓને દોડાદોડ કરવી પડી હતી. આવા જ કંઈક દ્રશ્યો ફરી એક વખત ઉનામાં જોવા મળ્યા છે. આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય કે લિંક કરાવવું હોય એના માટે લોકોને કલાકોના કલાકો લાઇનમાં ઊભા રહેવું પડતું હોય છે. તેમ છતાં ઘણી વખત વારો નથી આવતો અને દિવસોના ધક્કા થઈ જાય છે. ત્યારે ઉના મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા લાંબી લાઇનોના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી, જેના કારણે વાલીઓને સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. અહીં ચપ્પલોની લાઇન કરી લોકો આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવે છે. માત્ર 30 ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નોકરી ધંધા કરતા કે મજૂરી કરીને પેટ રળતા લોકોને કામમાંથી રજા લેવી પડે છે અને નુકસાની વેઠવી પડે છે, કારણ કે તેમને આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાઇનમાં ઊભા રહેવાનું હોય છે. તો મહત્વનું છે કે શાળાઓ દ્વારા વિદ્યાર્થીના એડમિશનની સાથે જ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો પણ લેવામાં આવે છે, જેથી આગળ જતાં આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.